નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો એટ ધ રેટ ગુજરાત અને હું છું દીપક આસર. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીની એક તસવીર સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી વાયરલ થઈ રહી છે. ગુજરાતમાં લોકો તેમની આ તસવીર જોઈને આશ્ચર્યમાં પડી ગયા છે. જી હા, એકબીજાને પૂછવા લાગ્યા હતા કે શું ખરેખર આ ભરતસિંહ સોલંકીની જ તસવીર છે? આવું કેમ થયું? તમે પણ જુઓ ભરતસિંહ સોલંકીની વાયરલ થયેલી આ તસવીર. તમે પણ થાપ ખાઈ જશો અને એકવાર પૂછી લેશો કે ખરેખર આ ભરતસિંહ સોલંકી છે? ભરતસિંહ સોલંકીને જાહેરમાં લોકોએ હંમેશા જાડી મૂછોમાં અને હસતા ચહેરે જોયેલા છે. ભરતસિંહની મૂછ વગરની તસવીર પહેલી વખત બહાર આવી છે અને આટલું બધું વજન પણ ઘટી ગયું છે. આટલું જ નહીં, તેમનું વજન એટલું બધું ઘટી ગયું છે કે તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી હા, તમને જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણીના ત્રીજા દિવસ પછી જ ભરતસિંહને કોરોનાના લક્ષણો દેખાયા હતા અને તેમનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. ગત 22 જૂને ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા તેઓને સારવાર માટે વડોદરાની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાછળથી ભરતસિંહને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારથી આજ સુધી તેઓ અહીં સારવાર લઈ રહ્યા છે અને આ તસવીર સિમ્સ હોસ્પિટલની જ છે જે 3 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવું જણાવ્યું હતું કે ભરતભાઈને લગભગ 50 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. જી હા, હજુ 48 કલાક પહેલાં જ વેન્ટિલેટર પરથી તેમને શિફ્ટ કરાયા છે અને હવે તબિયત સારી છે. ભરતસિંહે કોરોનાને તો ક્યારનો હરાવી દીધો છે, પણ બીજા કોમ્પ્લિકેશન્સ ઊભા થતા તેમની સારવાર હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. અમિતભાઈ ચાવડાએ ભરતસિંહની આ તસવીરને કન્ફર્મ કરી છે. તેઓનું કહેવું છે કે હા, આ તસવીર ભરતભાઈની જ છે. તેઓ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખરેખર તેઓ ખૂબ જ મોટા ફાઇટર છે. કોરોનાને તો ક્યારનો હરાવી દીધો છે, પણ બીજા કોમ્પ્લિકેશન્સ થતાં તેઓની સારવાર હજુ ચાલી રહી છે, થોડી લાંબી ચાલી છે. છેલ્લા લગભગ 60 દિવસથી તેઓ સારવાર હેઠળ છે. જી હા, તેઓનું હાલ વજન પણ ખાસું ઘટી ગયું છે. તેમનો વિલ પાવર ખૂબ જ મજબૂત છે. પરિણામે કોરોનાને તેઓએ ફાઇટ પહેલાં 10 દિવસમાં જ આપી દીધી હતી. જોકે હજુ પણ સારવાર એટલા માટે ચાલી રહી છે કે થોડા કોમ્પ્લિકેશન્સ ઊભા થયા હતા. હવે તેમની તબિયત એકદમ સ્ટેબલ છે. અમિત ચાવડાનું કહેવું છે કે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ તરત જ આવી ગયો હતો, પણ એ દરમિયાન તેઓનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું, જેના કારણે બીજા કોમ્પ્લિકેશન્સ ઊભા થયા હતા. ભરતસિંહના ફેફસાને પણ કોરોનાએ ખૂબ જ ડેમેજ કર્યા છે. જી હા, તેઓની કિડનીને પણ અસર થઈ હતી. પરિણામે સારવાર લાંબી ચાલી હતી. લાંબી સારવારના કારણે તેમનું વજન ખાસું ઘટી ગયું છે. સારવાર ચાલતી હોવાથી ભરતસિંહની મૂછો પણ હાલ કાઢી નાખવામાં આવી હતી. પરિણામે આ તસવીર જ્યારે બહાર આવી ત્યારે લોકો તેને ઓળખી શક્યા નહોતા. જોકે આ વાયરલ થયેલી તસવીરમાં પણ ભરતસિંહ સોલંકીનો હસતો ચહેરો જોઈને તેમના સમર્થકોમાં થોડી જે ચિંતાના વાદળો ઊભા થયા હતા તે હવે વિખેરાયા છે. અને અમિતભાઈ ચાવડાએ પણ એવું કન્ફર્મ કર્યું છે કે ભરતસિંહની તબિયત હવે સ્ટેબલ છે. ત્યારે જઈને ખાસ કરીને તેમનું હોમ ટાઉન જે ચરોતર છે, ચરોતરમાં લોકોમાં થોડી હવે ચિંતાની લાગણી ઓછી થઈ છે. તેના સમર્થકોમાં થોડી હળવાશની લાગણી હવે દેખાઈ રહી છે. હવે એ જાણી લો કે કોણ છે આ ભરતસિંહ. જી હા, ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. કેન્દ્રમાં યુપીએ સરકારમાં ઉર્જા રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. આ ઉપરાંત વર્ષ 2003 થી 2004 દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ આણંદ લોકસભા બેઠક પરથી 2004 અને 2009માં સાંસદ બન્યા હતા. ભરતસિંહની રાજકીય સફર 1992માં ગુજરાત કોંગ્રેસ કમિટીમાં જનરલ સેક્રેટરી તરીકે શરૂ થઈ હતી. વર્ષ 2006 થી 2008 દરમિયાન તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પદ પર પણ રહી ચૂક્યા છે. વર્ષ 2015માં ફરી એક વખત કોંગ્રેસે તેમને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા હતા. કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. ગત ચૂંટણીમાં મતદાન પૂર્વે
ગુજરાતમાં કોંગ્રેસના અમુક વિધાનસભ્યોએ રાજીનામું આપી દેતા તેઓ રાજ્યસભાનું ઇલેક્શન જીતી શક્યા નહોતા. ગુજરાતમાં 4માંથી માત્ર એક જ સીટ પર કોંગ્રેસ જીતી હતી અને આ એક સીટ શક્તિસિંહ ગોહિલે જીતી હતી. આ ઇલેક્શન દરમિયાન જ ભરતસિંહ સોલંકીને કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.